नारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। सहजानंद स्वामी महाराज की जय। वाला हरि भक्तों, आज नगाधी रात હિમાલય કહેવાય એની ગોદમાં પતિત પાવિની ગમે એવા પાપી હોય એ જેના દર્શન કરે, જેમાં સ્નાન કરે, જેનું પાણી પીએ ત્યાં એના પાપ નાશ થઈ જાય, એટલે શાસ્ત્રમાં એને પતિત પાવિની કહી છે। એવી ગંગાજી તેના કિનારા ઉપર આપણે બધા બેઠા છીએ, અમે ત્યાગી વર્ગ, તમે ગ્રસ્ત ભાઈઓ બધા એના કિનારા ઉપર બેસીને એક તાન છે કે હે પ્રભુ, અમને તું પવિત્ર કરી દેજે, અમને તમારી ગોદમાં સમાવી લેજે, ભગવાનને કહ્યો, એવી પ્રાર્થના કરવાને માટે આ બધા ભેળા થયા છે। તમે બધા દૂર દૂર થી પૈસા ખર્ચીને આવ્યા છો, ખૂબ મારી બા અંદરમાં ઊંડાણ છે કે આ દેહે ભગવાન મેળવવા છે, ભગવાનનું પણ બિરુદ છે। જે માણસ ખરા ભાવથી મને ભજશે તો હું એને ભજું છું, ભગવાન ભક્તને ભજે છે, હું એ પણ એની જ ઈચ્છા કરે। આપણા અનેક જન્મના મહદ સંસ્કાર હશે એટલે આવી સૂચના થઈ છે। મંદિરો દેશમાં ઘણા છે, ગામો ગામ છે, હવ મંદિરે જાય છે, હાથ જોડે છે, પગે લાગે છે, નાચાયા જાય છે, પણ એ બધું ગતાનું ગતિકો લોકો ગતાનું ગતિક તરીકે બિચારા મહેનત કરે છે। પણ આ યુગ ધર્મ એવો આવ્યો એને સમજાવનાર પુરુષો ઓછા થઈ ગયા છે, અને આને સમજણ નથી, એને માન્યું હું ભગે લાગ્યો એટલે મારું કલ્યાણ થઈ ગયું, ભાઈ ભગે એમ ન લગાય, આ માથ કર્યા માથું કર્યું એટલામાં પગે લગાઈ ગયું હશે, એ તો મનના વિકાર છોડવા પડે, વાણીના વિકાર છોડવા પડે, દેહના ભાવ મૂકવા પડે છે, અને પછી નમસ્કાર કર્યો ને એ નમસ્કાર એનો ત્યાં જમે થઈ જાય, પણ લકાર મારવા નીકળે ક્યાં, એ મંદિરમાં આવ્યો જાય, આ દરવાજે થી આ દરવાજે હો, કલ્યાણ અઘરી વસ્તુ છે, બોલીએ કલ્યાણ ન થાય, કાંઈક જીવન બદલાવે ત્યાર પછી કલ્યાણનો રસ્તો આચરાવે છે। આપણે બધાએ આવી પવિત્ર ગંગાજીને કાંઠે ભેળા થયા છે, ભેળા થયા પછી જો આમાં ગાફલાય રાખશું તો આપણને નડશે। રેલવેને પૈસા ખર્ચ્યા એ તો તમારા ગયા, અહીંયા આવીને ખાધું પીધું હતા મર્યા, મન વૃત્તિ જો ભગવાનમાં નહીં જોડીએ તો આ તીથે ઢોકળે ખત ઉભું રહ્યો। અહીં આપણે બેસીએ છીએ, જપ કરીએ છીએ, આજે આરતી ધૂન્ય પણ થાય છે, એમાંય પણ મનને મજબૂત રાખી જગતના સંકલ્પ ઓછા કરી
અને ભગવાનમાં જોડાવાનું તાન રાખજો. આ શિબિર નો બીજો હેતુ નથી. તમે ત્યાં દેશમાં પણ ભલા મંદિરે જઈને પછી જ્યાં લાગીને પાંચ માળા ફેરવતા જશો, પણ આવા પવિત્ર કાંઠા ઉપર પવિત્ર કેવો પાછો. હું તો 30 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા બબ્બે ત્રણ ત્રણ ફેરે અહીંયા બબ્બે ત્રણ ત્રણ મહિના રહી ગયો છું. જુવાની ઉંમરમાં એનો ભેદ હતો મને, ત્યાં મનુષ્યનો દેહ મળ્યો અને આમ ને રોટલા ખાઈને જવા દેવો, કઈ કાર્ય નહીં કરવું. ઉઘાડે પૈકી ઠેર જુનાગઢથી અહીંયા આવ્યો હતો ભાઈ, સાધુ જ નાનાથી એની ખુમારી હતી. કોઈ ગ્રસ્ત પાસે એક પૈસો માગવો નહીં, ગાડીમાં બેહવું નહીં, રોટલા વિશ્વંબર હવને આપે બાતું નહોતું લીધું. કાલી બપોરે એ આપે છે. આપણે આપણા પ્રયત્નથી જીવવું. અને તમે અત્યારે ગ્રસ્ત જ્યાં મુસાફરી કરે ને, પ્રાઇમસ લઈ લ્યો, ઓલચાની ભૂકી થોડીક લઈ લ્યો, ફલાણું ફલાણું લઈ લ્યો, કેટલાક વાના ભેળા લ્યો, ત્યાર પછી તો મુસાફરી તીર્થે નીકળો. તો ભાઈ અમારી આ પહેલાની અવસ્થાને ગુણે જરાય થાકતો નહી, ભાતું પણ રાખ્યું નથી કોઈ દિવસ પહેરવું. અજાણ્યા મુલક માં ઉઘાડે પછી રખડ્યો છું, અહીંથી પગ પાળા થઈ કેદાર ને બદલી ગયો છું. જો ત્યાં મારા માટે બંગલો કરી રાખ્યો હશે, રસ્તામાં આપણે ઉતારા કરી રાખતા હશે, બોકો કાંઈ ન હોય ભાઈ, હતો નહીં હો. અને આનંદ યાત્રા કરેલી, અને એનો આનંદ હતો કે આપણે કોઈનો પૈસો લીધો નથી, રાખ્યો નથી, એનો આનંદ હતો એક. આજે તમે બધા દેશમાંથી અહીં આવ્યા છો, પૈસા ખર્ચીને હવે મનને ઠેકાણે રાખજો. અહીંયા પછી જગત માં ક્યાંક પારાયણો થાય ને કથા થાય, હગાની હોય ને તમારે કંકોત્રી આવે. હવે ભાઈ પારાયણ કરાવે છે ને કંકોત્રી આવી છે, જવું જોઈએ. ઓકે જાય ખરો, ત્યાં ભાઈ ને માટે ગાદલા ને ગોદડા ને ઉતારા, ખાવાના ચા ને પાણી, કેટલા તાલમેલ હોય. જયારે તમે કથા સાંભળવા ત્યાં બેહો, એ દેહો એટલું કઈ વૃત્તિ કથામાં ન હોય. ઓલ્યો જાણે કે મેં કથા કરાવી એટલા હદા ભેળા થયા, હું ભેળા થયા, ઢોરા ભેળા થાય એમ ભેળા થાય. હવ ગમાણી રોટલા ગમાણે ખાય અને અવેડે પાણી પીને વૈયા જાય બધા. એમાં શું ભાઈ કલ્યાણ છે? અમારા દેવાને આવો સંકલ્પ બહુ થયો, એક આપણે આ શિબિર કરી, થોડું હાથું જ્ઞાન દઈ, જ્ઞાન દઈ એટલે બોલી, એટલું રાખવું ન રાખવું એ તો તમારા હાથમાં, હવામાં ઉડાડી ગયો તોય ઓયું જાય ભાઈઓ. અને એને બોલ્યા કરી, લેખે લગાડે એવા થોડા હોય ભાઈ. અને એમાંય ખરેખર કહું, તમારે માટે આ શિબિર કરી નથી, ગ્રસ્ત ના હતો, મેં તો આવડા માટે કરી. એકલો એકલો તો વિચાર 3 મહિના સુધી થયો, આ બિચારા ઘરબાર છોડી સંસાર ત્યાગ કરી ભગવાન ને વરવા આવ્યા, કે મારી પડખે આવીને રહ્યા. હું વિચાર કરું આવીને રહ્યા, રોટલા તમે આપો છો ને એ ખાય, દિવસો વયા જાય, કલ્યાણ કાયમ રોટલા કાજે થતા હશે, તે લુગડા બદલાવે થતા હશે. જોહારા કુટુંબ ના બૈરા દિવસમાં 3 વાર લુગડા બદલાવે, સવારના જુદા, બપોરના જુદા, સાંજના જુદા,
તીથી ના જુદા એવા હોય, એટલે સાચું કહેવાય ને બધાય, કે અમે આ લુગડા બદલાવ્યા એટલે સાચું થઈ ગયા કહેવાય ને ભાઈ મારા બેઠો, કે કઈક જોવું જોઈ કપડા બદલાવ્યા પછી આપણે સ્વામિનારાયણ પ્રસાદી નું કુટુંબ બન્યો. અમે આ ભગવાન પહેરી લીધા અને મારા તમે દાંડા દોડે સ્વામી આજ મારી રસોઈ, સ્વામી આજ મારી રસોઈ, એટલે લાડવા ખવાય જ રાખે. અમે વળી મહિમા ગાઈ આજ ભગનાથજી ને થાળ ધર્યો તો તમારા ભાવ પ્રમાણે બરાબર બહુ સ્વાદ હતો, તમારા ભાવ પ્રમાણે સાવરો ફૂલાય. સ્વામી રાજી બહુ થયા એટલે મારું કલ્યાણ થઈ ગયું. અરે મારા બાપ, આ અમે તમને ઊંધે રસ્તે ચડાવીએ છીએ, જ્યાં લગી ઇન્દ્રિયો અંતકરણ નિયમમાં તમારા નહીં થાય ત્યાં લગી ધામનો દરવાજો ખુલે એમ નથી. આ શિબિર નો હેતુ કઈ બીજો નથી, મારે આ સાધુ ને માટે હતી. પછી બહુ કેવા મીંડા નથી, કો ગ્રસ્ત ભલે આવે, તે પેલા મેં તો સાચું હતું, આ પેટ ખાવાનું હવ ને માગે, એટલે મેં કી હવનું હવની મેળે કરીને આવે. તમે વળી વિચાર થયો, કાઠિયાવાડ માં જાણી બિચારાને રાંધતા આવડતું ન હોય, અને રાંધવા બેહે તો એક તાવડી તેર વાના માગે, ક્યાં રાંધે ને કઈ કથા સાંભળે. જયારે જ્ઞાન લે સાધુ ની યાદે વાતું કરી, તમારે હરિપ્રસાદ સ્વામી ને એક બેને પુરાણી ને તો જ્ઞાન હાંચવી લેશું, નહીં પણ તો નિષ્ઠાન નહીં કરવાનું. હાદી રસોઈ અને આવડા હરિભગત એવા યા થઈ ગયા, જ્યાં જ્યાં સાધુ ત્યાં જાય તો ભાગ લાગવા મળશે, એટલે આવડા એવા યા થઈ ગયેલા. અમે કહ્યું આમ હો, પણ ભગવાન દયાળુ છે, આ તમે જેટલા જણા ભેળા થઈ ગયા છે, પણ હું દરેક ને હાથ જોડીને હું મહેરબાની કરીને પૈસા ખર્ચીને આવ્યા છો, કઈક લેખે લગાડજો. કોઈ બાબતમાં જીવનમાં એમ મેવાઈ વેલા ને ઘેરે જાય ત્યારે હારો પલંગ ખોલે એનો બાપો ન હોય થી પેલા છોકરો હોય જાય ગયા, અને બાપા ને વાસ ના હોય છોકરા ભલો ભલો એને હોવા દો, અજાણ્યો હું આવે ન હોવા દે, પોતાનો છોકરો હોય તો હોવા દે, કારણ મજમાં વાસના છે. ત્યાં ભગવાન ને ઘેરે જવું છે, ભગવાન મેળવવા છે, પછી મારા ભોજ શોખ ને રસ્તે વિચાર કરે કે બીજા મનમાં ના સંકલ્પ કરે તો આ શિબિર નું ફળ મળે નહી. હો ભાઈ, મનુષ્ય નો દેહ દેવતા ને દુર્લભ છે, પ્રભુએ આપણને આપ્યો અને સત્સંગમાં આપ્યો છે, હારે ઘેરે આપ્યો છે, જેનમાં ત્યાંથી ભગવાન ની ઓળખાણ થઈ છે. હવે લેખે લગાડવો જોઈએ, લેખે જૂના હરિભક્તો ની વાતો કરીએ છીએ, ગઢડાના ચોકમાં કૂતરું હોતું હશે, કૂતર્યું હો, દરબાર નીકળ્યા પગમાં પગરખું, ઓલમાં ઓલા કૂતરા ને પગડી ગયો, અરે ભરે કરી, આહા શ્રીજી મહારાજ ની પ્રસાદી ની આ રમણ રહેતી, એમાં કૂતર્યું હોતું તું કેટલા મોટા ભાગ્યના, અરે અરે એને મારો પગ ને પગરખું અડી ગયું, મને પાપ લાગે, દંડવત કર્યા હોય ને એને ભગવાન ને પેલા કુતરા ને દંડવત કર્યા કે આવી ચરણ રથ એમાં કુતર્યું હોતું કેટલા મોટા ભાઈ. આપણે વિચાર કરજો, એવું કોઈ યાદ જ કરતું નથી,
આટલા બધા ભેવા થયા, આમાં મળે તો માથું તો આમ ન કરે પણ હાથે આમ ન જશો ને તો બધા સમજે. આવું બહુ ભમેલ ચક્રવ્યું હો. આ લગભગ હરિભક્તો ને હવે કેવું પડી છે ઉભા ઉભા માથું હલે નહી, હાથ જોડાય નહી. ભગવાન ના ભક્ત ને દેખી ને નિર્માની પણ ઉભું થવું જોઈએ. ઈ જો આપણે કરતા નહીં શીખીએ તો શ્રીજી રાજી નહીં થાય. અને ધર્માદો કરોડો રૂપિયા નો કરો, કલ્યાણ નો એ તો પૂજ મળે છે. વૃત્તિ ને રોકીને ભગવાન ને ભગવાન ના ભગત માં નિર્માની પણ જેથી કેવશો તેથી કલ્યાણ ની વાત છે. પણ અમે બધા ઉપદેશકો સેવાનો મહિમા બસ લાવ, કેટલા હજાર બે હજાર પાંચ હજાર કેટલા તા તો રાજી રાજી ને વાહો થઈ ગયો. તાવડો બીજા પાંચ હજાર કઠા હોય તો કઠાવી દે ભાઈ, અને એમાં હાતા ઘીના હારા લાડવા દઈ દે ને કાઠિયાવાડ છોડીને ગુજરાત ને છોડીને આ ખૂણે આવ્યા છે ભાઈ. ખૂણામાં ડુંગરા ની વચમાં આવ્યા છે. ડુંગરો કેવો છે? નારાયણ ના ચરણ ચરણારવિંદ માંથી આ પાણી આવે છે. હજી ઉપલા ભાગમાં ગટરો ભરી નથી એવી આ પવિત્ર નદી છે. એમાં કયું કોક સ્નાન કરે, બુદ્ધિ પવિત્ર થાય અને ભગવાન માં મન જોડાય આનો અમારો દાખલો છે. અને એ આ સાધુ ને માટે હતો પેલા, કારણ કે મારા નામ ઉપર સ્વામિનારાયણ નામ ને આશરે ઘર બાર છોડી બિચારા હવે લાડુ ખાઈ ને મજા કરે તો આખરીએ તો કોઈ નાજ ન પાડે. શેરડી નો વાડ હોય એનો આંઠો હોય એમાં ઈલું પડે હો. શેરડી નો આંઠો પાકવાનો થાય એટલે ગયો થાય, મારી ઈળ ખાય ને એવી આમ મકલાતી હોય ખરેખરી હો. રસ સારો લાગે પણ સિંચોડો મંડાતો હોય એક બાજુ ઓયો આંઠો એમાં દે ને ત્યારે આંઠા નો તો રસ નીકળે ને ઈ નો નીકળી જાય. મારી વાત એમ આપણે ભગવાન ને ભૂલી ને તમે ગમે એટલા હારા વૈભવો ભોગવશો અંતે બચો તમામ થઈ જાય. આંઠા ની પેટે થવાનું છો. કરોડો રૂપિયા માંથી કોઈ ભેળા લઈ ગયું નથી, આપણે નહીં લઈ જાય. એટલે એટલા માટે આ સાધુ ને વધારે મારે કહેવાનું, કારણ કે સહજાનંદ સ્વામી આશ્રમ સાચો છે. એ આજે ખાણા પીણા વર્ષોક માં અમે ઉતરી પડી અને તમે બધા સેવા 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 આંચે રાખે છે એમને નો. પણ ઇન્દ્રિયો અંતઃકરણ ને ક્યાં ભાવ માં વાળવા કોઈ કહેનારો જ ન હોય રામધણ. આ શેઠિયા તો રામધણ ને સમજે નહીં એટલું દુઃખ છે થોડું. કાઠિયાવાડ માં રામધણ હોય અખેરું સમજે ને ગાયું ને બળદ ને વાછરડા સિમ્માન સિમ્મા જિનમાં હોય એમ જ્યાં મોટા થાય ધણી કોઈ ન હોય પણ તેના તેના ખેતર ભેળવે અને ખાઈ ને તકડા જેવા ફરતા હોય. એ જ્યાં હોય ત્યાં મારે ખાય પણ ખેડૂ પીએ એનાથી. અને એવા થઈ ગયા હોય ને કે આમ આમ કરે તો ઘટી ગયેલો ખેડૂ હોય એકદમ એ રામધણ કહેવાય. કે અમે રામધણ ની પેઠે મારા બાપા ના મરીએ અને તમારું કલ્યાણ બાજુ કરી મળાવડા કલ્યાણ લઈને બેઠા મારી પાસે. જરાક વિચાર કરવો પડે સાધુ ને હો. તમે હરિભગત છો, વિચાર કરજો. એ શિબિર માં આવ્યા છે ઓલા દરબારે કૂતરા ને દંડવત કર્યા.
મારો પગ અટક્યો. આવી પવિત્ર જગ્યામાં જ્યાં ભગવાન રહેલા ત્યાં કૂતરાને હૃદય અડે, કૂતરું કેટલું પવિત્ર કે એને મારો પગ અડાય. અને તમે બધા વિચાર કરજો, ક્યાંક દેવ દર્શને જાઓ, હારો ઉતારો જોઈ હારો. એને ઈટાણે કોઈ ગરીબ આવ્યો ને એને જેવી તેવી ઓરડી મળે ત્યાં તમે રાજી થો. અમને જોઈ ઉતારો બહુ હારો હતો, તો એટલે ઓઈલો ભગત નહી અને તું ભગત એમ ને. ઓલ્યાને હલકો ઉતારો મળે અને પોતાને હારો મળ્યો, એટલે કોઠારી ના વખાણ કરે ને બધા ના વખાણ કરે. પાછો ખિસ્સામાં છે પાકીટ કાઢે, જેમ કે એમ દે. પછી આજના લોપાય છે કે નથી લોપાતી એને નહીં જોવાનું હો કઈ. ભાઈ ને મળી ગયો ને બરાબર, એટલે બધું ઠલવાઈ જાય છો. હરિભક્તો વિચાર કરવો કે આપણે અપરાધ કરીએ છીએ કે ભગવાન ને રાજીપાનું કરીએ છીએ, વિચાર કરવો પડે હો. આ દરબાર કૂતરાને નનવત કરે અને મારા આવડા સમયા ઉત્સવમાં શિબિરોમાં જાય. આપણે ઉતારો હારો થઈ હોત, કોક ના ખાનગી 5 રૂપિયા દેવાય દઈ દેવા, પણ આપણે લઈ લેવો છે હો. એટલે જો ગરીબ મળે જોડામાં પડ્યો રહે અને હું બરાબર ફરી પડ્યો રહું હો, ત્યાં ભગવાન ના ભગત નો મહિમા હશે એ બધો. ક્યાં ભગત આપણને દેખાય જ છે, આપણને આ ભગત. આને જરાય દુઃખ નો આવવું જોઈએ. દેહાધીમાન દેહ રખો ધર્મ લ્યો. ભગવાન ના ભગત તરીકે કોઈ કોઈને ઓળખતો નથી. આ શિબિર ની યોજના નું કારણ આ સંતો જાગતા થાય અને ગ્રસ્ત માં કોઈ ભાગ્યશાળી હોય એ જાગે, બાકી જાગે નહી. કારણ કે એવું ગોઠવાઈ ગયેલું હોય અને ચોખ્ખું બિચારાને મજાલ છે કાઢે પગ બાય, જો કીર્તન માં લઈ માયા કે મેં એવી ડાળ પાથરી છે એમાંથી પગ ખેંચીને કોઈ બહાર જાય એવો નીકળે નહી. કોઈ હો કે તમારે જાળું ગોઠવાઈ ગયેલી હોય અઘરું બહુ, એમાંથી જયારે પગ બહાર કાઢશો ત્યારે પગલું ભગવાન તરફ ભરાશે ભાઈ. અરે આ શિબિર માં જવામાં આવ્યા ક્યાંય અમે દેખીએ છીએ, ઘણા ગરીબો ગમે ત્યાં પીડ્યા રે. આપણે તો બરાબર હારું જોયું બધું, 5 રૂપિયા દેવાય દઈ દેવાય, મજાનું મળી જાય ને એટલે કલ્યાણ થઈ જાય. કે હા ભણીએ કે જોઈએ, દાંત આવે આવ્યા છે એ શિબિર માં. શિબિર હું કહેવાય એ જ ખબર નથી. એ તો જાણે કુબો કુબો હશે કઈ ઉખડો, ત્યાં આપણે જઈએ છીએ. લગભગ તમે જોવો તો આત્મભાવ જ ન મળે અને ભૌતિક ભાવ. દેહ રખો ધર્મ, દેહ ને બરાબર હાંચવી લીધો એટલે અક્ષરધામ મળી ગયું. કેટલા હરિભક્તો અને માય શાહુકાર ને સુખી હોય એ તો હાવ દેહ રખા જ હોય અને એમાં પાછું માની લઈએ કે અમે બરાબર છે, એટલે અમને તો આવો ઉતારો મળવો જ જોઈએ. આ અક્ષરધામ હશે એમાં મળી જતો હશે અને એવા જ એને મળે પછી સ્વામી હોય એના દાસ થઈને એ રહેતા હોય. આ કલ્યાણ, કલ્યાણ નો કઈ વિચાર. આ અહીંયા તપ કરે છે નારાયણ હિમાલય માં અને આપણે કઈ કરવું નહીં હો. અને આપણે તો મોજ શોખ કરીને વયું જવાનું, અહીં કોઈ અમને કનડતું નથી, કઈ કહેતું નથી, પણ બિચારાના ઢાળાશ થઈ ગયા એટલે અહીં શિબિર માં આવ્યા હોય તો આપણે ખોળી લીધું. આપણે એટલે બીજો ભલે પગરખામાં પીડ્યો રહે પણ મેં મારું કામ કરી લીધું હો, મળે એમ કરીને મંડે છે. હું કોઈ કહેતો નથી, તમારે જેમ કરતા એમ કરો. શિબિર ની ક્યાં એને શિબિર ની ખબર, એમાં બાળા બોળા ને ભેળા કરે 5 ને અને એ પોતાના પક્ષમાં લઈ લે. મારા તો જે બોલા રાજની ચૂંટણી હોય છે ને ત્યારે બોલા પ્રચારકો ફરતા હોય અને જેને એને વરરાજો કરવો હોય એને મળે જ
જુદી લે લ્યો અમારી પાછીઓ. મારે તો કેવું છે એમ કે તમે અક્ષરધામમાં જ આવા હટું અહીં આવ્યા છે, હવે મરીને જમપુરીમાં જવું નથી, આ લોક કુટુંબમાં ક્યાંય બંધાવું નથી, અને દેહ ને જરાક બહુ હુવારો ન રાખો, એને જરાક કસવો જઈ કસવો. અમારી પેલા એક સંત હતા જૂના જોઈ ગયા, એ પૂર્વાશ્રમમાં મોટા થઈ ગયેલા, પછી અહીંયા આવ્યા તે ઓલા અપણોથી નો વર્ષ બેહેન સભામાં આમ બે કે હારું નો લાગે તે અમારે સાધુ સાધુ કે અપણોથી તમારી વાળો કે તો પણ વળતું નથી હું ખરું કે પણ આગ્રહી એવા નદી એ નવા કે બે પાણા લીધા હે તમારે પેલા બે પાણા હું કરશો તો કાન હશે. રાત્રિના એક ઓસરીમાં બેહીને એક પણ વાય ને એક પણ વાય પરાય મૂકે માથે ધીરે ધીરે. પછી તો એવું બેહવા શીખી ગયા, આ બે ગોઠણ કોને વૈયા ગયા હોય એના હો એવા થઈ ગયા, જેના પગ વળે ને અને મોટી ઉંમર થયેલી અને પછી એને બરાબર કરી લેતો. આજે આપણે આટલા બધા બેઠા છે, આસન વાળતા જેટલા શીખ્યા છે, ધ્યાન કરવા માટે હો જો વિચાર કરો તો મૂંગું રહેવું પડે હો, ખુશી સ્વભાવ હોય એ બરાબર એકબીજા કરતા એકબીજાના ચડિયાતા હો અવના ઘરના, અને એનો એને આનંદ. આ પગ નથી વળતા એનો આનંદ નહીં. આ ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણા કલ્યાણ માટે અહીંયા આવ્યા છે, અને ભગવાન ના ભગત નો બિલકુલ મહિમા જ એ ભલે દોડામાં પડ્યો, આપણે કઈ રહેવું છે. હવે આ શિબિર માં આવે છે અને કલ્યાણ કરવા આવે છે. જો કઈ અમારે તકલીફ નથી, પણ આ સમય આ ઉત્સવ મન બધું જોઈએ તો ખરા ને, અને હવે એમ મારા બસ આ કરી લીધું એટલે પતી ગયો. પેલા કુંતિયામાં જાત થાય છે તમને ખબર ન હોય, શિયાળો આવે ને ટાઈટ બહુ હોય એટલે મળ કોક ના ઘરમાં ધરી જાય, ઘર કોક નું ખબર પડે તો ધોકો મળે કે મારું પાકું બહુ હોય એટલે હંચળ નો થવા દે. પછી ખૂણો ખોલી ના મામા ભજે ભજે ખાડો ખડે, ખાડો કરતા કરતા મોટો કરીને આવડો કૂંટનું વળી ને એવું મન તો બેસી જાય ને એટલે ટાઈટ ન હોય. આય મારા આય ભગવાન ભજવા અને કુજેની બેઠે ખાડો કરી બેસી જાય મારી પાસે. એ જરાય આગળ પાસે કઈ ન મળે, લ્યો વિચાર કરવો પડે ભાઈ. હવે અને ભજન કરવા આવ્યા, ભગવાન ને ભરવા આવ્યા ત્યારે જરાય દેહ સહન નહીં કરી, ભૌતિક વાદ ઓછો કરી, અધ્યાત્મ વાદ કરવો જોઈએ. પણ હવે તમને હું બોલું એ તો નવું લાગે, નવું લાગે એટલે ગરીબમાં ગળા ઉતરે નહી હો, કારણ કે રાત્રિ થી તમારા વખાણ કરીને અમે કામ લેતા હોય, કારણ કે અમારે તો દોઈ લેવા છે, બીજું કઈ કામ નથી. પછી તમે જમપુરીમાં જાઓ કે ભગવાન પાસે જાઓ, જેમનું જવું હોય એવું જાઓ, અને અમે તો દોવા બેઠા છીએ. ભાઈ સાહેબ મારા માલિકા વિચાર કરતા નથી કે આ શિબિર શા માટે છે, એકલો કઈ થઈ જાય એક ખૂણે, અને ઓલો હારો ભગત હોય ભલે જોડામાં પીડ્યો એનો એને દુખે ન હોય. અને ભગવાન ને ગરીબ ની વાત કે બોલે ક્યાં ગરીબ ની વાત કે, પણ ગરીબ ની વાત કોઈ થતો નથી, હું સાવકાર ની વાત છે ભાઈ, એની હું ખુશામત કરે જ અને એમાં હું બેસે જ. શિબિર માં આવ્યા છીએ માટે મારે તેમ કેવું છે, આમાં પણ કોને કેવું, સો વર્ષ પહેલા સત્સંગ કેવો હતો એ આમાં કોણ જવાબ દે મને. સો વર્ષ પહેલા સહજાનંદ સ્વામી સ્થાપેલો સંપ્રદાય એ છે અત્યારે જગતમાં. આ બનાવટી ભાવ ઉભો થયો ને ભાઈ, એ અસલ આ સંપ્રદાય, આ સંપ્રદાય છે. શું ભાઈ સંપ્રદાય છે, અને પાછું પૂછ્યું શું કહેવાય છે આમ બધા એને ગોખાયું. આમાં આગળ એકે એક ની પરીક્ષા લઉં ને કોઈ મૂળ સંપ્રદાય ન બતાવે,
અને એનો વાંક નથી, કારણ ગુરુ જેવા કર્યા દેવ આચાર્ય સાધુ અને સત્સંગ. જો આ ચાર અંગો સત્સંગના એને બિચારાને ઉપજું ખાનું ન મળે, સાચું કહે છે ખોટું છે એ ખબર. અરે સત્સંગ એમાં હોતો હશે, સત્સંગ તો ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ માં છે. એ આપણે કેટલા સાચ્યા, ધર્મ કેટલો પાયો, સમજણ કેટલી આવી, જગત ને કેટલું છોડ્યું, વૈરાગ કેટલો આવ્યો. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વચનામૃત ના પાને પાના વાંચી નાખો ઈ આવે. અમારા જેવા એ તમને એવું ઊંધું બોખાયું છે, દેવ આચાર્ય સાધુ એટલે દેવની સેવા કરાય, પણ બીજું કઈ જોવું નહીં, એ આપણે જોવાનો હક જ નહીં. એમાં તમને માન્યું એટલે પતી ગયો એમ. આચાર્ય બસ એને પૂજવા, સાધુ એને પૂજવા, અને સત્સંગની જેને સેવા કરવી. એટલે આવડાનો એકનો જ બિચારાને સેવા કરવાનો. આવડા ત્રણ તો શાળગ્રામ થઈ બેસી ગયા, એટલે જરાય એની ચટણી વટાય જ નહીં એના દીધો. શાળગ્રામ થી ચટણી ન વટાય, એટલે કલ્યાણ ના સાધન આ ત્રણ ને તો નહીં. હવે દેવ તો દેવ જ છે, એને તો મૂર્તિ જ છે, પણ આ બે નહીં એને કઈ નહીં. તો બધા એ શાળગ્રામ થઈ ગયા, અને મારા બધાને ગળા ઉતરી ગયો. અવું લઈ તો માફ લાગે, સત્યાનાશ થાય. એમાં છોકરો હાજા માંડો થાય કે બૈરાગી પછી થાય તો રાડે રાડ પડી જાય. આવો અપરાધ લાગ્યો ભરે શું કરે, આપણું ભૂંડું થયું. અરે ભાઈ આગીના પાડવાની તો વાત કરો, કઈ કરતા છે ને બધા. તું ના સત્સંગ કેવું તો જોઈએ ને, અવગુણ નથી લેતો, પણ મારા બાપ નો આ સત્સંગ છે એટલે સહજાનંદ સ્વામી નો એને જે સ્થાપ્યો એ બાપરે બધા મરીને ઉઠલાવી નાખ્યો, અને આ નવું ગોઠવી અને અમારું કામ હાલે ને એવું અમે ગોઠવી દીધું. આચાર્ય નું પેટ ભરાય, મારું અમારું પેટ ભરાય, એમાં અમે ગોઠવી દીધું. અને તમને હેલું થઈ ગયું, કરવું નહીં કઈ, નિર્વાસિત થવું નહીં, બ્રહ્મરૂપ થવું નહીં, અને અક્ષરધામ માયલું જવું. જો નિર્વાસિત થવું નહીં, બ્રહ્મરૂપ થવું નહીં, અને અક્ષરધામમાં વયું જવું. મારા એમ દરવાજે કોઈ માણસ જ નહીં હોય, આયે શેઠ શાહુકાર હોય કરવા દેતા નથી. હવે અક્ષરધામમાં કહી જવું, બધા ખેડા થઈ જવો. કેટલું પાપ લાગે આ શિબિર તો આ મૂળ સંપ્રદાય ને જાણવા હાથુભાઈ યોજી છે કે આ સાધુ ને પહેલી છે. બિચારા એ સંસાર ત્યાગ કર્યો, મારા પરખે આવી દીધા, ત્યારે મારી ફરજ છે કે સાધુ તરીકે જીવન જીવું છું. અને આમાં આવડા સમજે કે ના સમજે, આ તો એને ચા પાછો તમારી ખૂબ સેવા કરશે એટલું સમજે સાવડા. એટલે પછી ઈથી જાજુ સાધુ નું જ્ઞાન જ ન મળે કોઈ ને હો કઈ માલી પર. અરે તો આ સમય ઉત્સવ માં આવે આવો ઉતારો મારે જોઈએ, એમાં પાંચ પૈસા ખર્ચ થાય તો દઈ, પણ પકડી લઈએ અને હોશિયારી માનતા. અમે તો અમે અમારું ગોઠવી લીધું, અમે અમારું ગોઠવી લીધું, હવે તો કુતરી અહીં ગોઠવે છે, પણ હું તમને ગોઠવું આ જગ નાખું ગોઠવે છે. અમે અહીં જાણ્યું ગાવડા શેઠિયા ને આવવાનું કહેતા હતા, ભાઈ તમારે આવવું હોય તો તમારા ઉતારાથી તમારે સંગ્રહ કરીશ, અમે કઈ કરી શકશો નહીં. આ તો સારું છે, આ સંન્યાસી મારા આવ્યા પછી અમારું બન્યો. પેલા નગર અહીંથી ચાર માણસ મોકલ્યા હતા, બધું આ જબરદસ્ત ભાઈ ની આવ્યા હતા, પણ મેં એનું કહ્યું છેડે જાજો કહ્યું. કારણ કે હરદ્વાર ને ત્યાં તો સમાજ રહ્યો, બૈરા બીજા ત્રીજા એ ભગવાન ના ભજન માં વિઘ્ન છે, એટલા છેડો બતાવ્યો હતો અહીંયા આવ્યા. પણ મહારાજે કહ્યું અમારે માણસો બહુ આવે એટલે આમાં ક્યાંય નો દેવાય, આ પાછલી લેન જે નાની છે ઈ જ આ પડી આપ. મને આવીને વાત કરી ને કે આમાં કઈ થાય તો નહીં, કારણ હું જોયેલું મેં હતું. પછી મેં પાછળ ને આગળ કઈ જમીન ખાલી તો ઈ તો છે ઘણી,
મેરી તો ભારે ઘણા મંડપ મળતા આપણે કઈ નાખી દઈશું ત્યાં. પણ ઓલો સંકલ્પ ધાર્યો તો ને કે સહજાનંદ સ્વામી ના સિદ્ધાંતો ને મૂળ સિદ્ધાંતો ને જરાક બતાવવા જોઈએ. હેતુ થી હું આવ્યો અને તરત ને તરત સંન્યાસી મારા નું મન બદલી ગયેલા. અમારા સાધુ જૈન કે સ્વામીજી આવ્યા છે, સ્વામીજી આવડો જાતો કુંચો નો જુડો લઈ જાઓ, જ્યાં ચડે ત્યાં ચડાવો નો રોક લે. કે આ બધા મકાન ભાઈ ખાઈ ને કઈ ચોક માં બે હોય નો દેખ. ભગવાને શું જાણે કેમ દયા કરી આવીને આટલા માણસ બેઠા છે. હવાથી હાથ સુધી ભજન થાય ઈશ્વર અનુકૂળ છે, ઈશ્વરે આવ્યો. અને આપણે તમે સમજી રાખજો, તમે ગમે એટલા શીખ્યા પણ સહજાનંદ સ્વામી ના સિદ્ધાંતો ના રક્ષણ ને માટે બિલકુલ પ્રયાસ નથી. રક્ષણ તો પૈસા દીધા, દેવાનો સેવા કરી હો, સેવા છોકરાને વાપરવા દેવું, શિક્ષણ નો આપવું, જે માગે એ પૈસા દીધે જ રાખવા, એને ભણાવવો નહીં, એને કઈ શિક્ષણ આપવું નહીં, પૈસા દીધે રાખો. એટલે એ છોકરો ભવિષ્યમાં તમારી આબરૂ વધારે મળશે હો બરાબર ને. એમ મળા તો અમને ખબર જ રાખે, પણ કઈ સિદ્ધાંત માં કોઈ મળવા વિચાર જ કરતો નથી. અમને તો પેટમાં બળ ભાઈ, મને પેટમાં બળ્યું તું આ સાધુ. એટલે મેં શિબિર યોજના નતું સાધુ બેક મને ગબડે રસોડું કરવા દો ને, નહીં આવડે રાંધતા કોઈને, અને રાંધવામાં રોકાશે ભજન માં નહીં બેસે, અને ઓલ્યા છે તો બધા ખાયા છે, એને કઈ ન હોય, કલ્યાણ ની પડી નથી આજ કોઈને. આ દેહ ને બરાબર આમ બરાબર રાખવો, આ એનું જગત આખું મહિન્યું છો. આપ જરાક આ જાદા હરિભગતા એવા નવા આવ્યા છે ને, એટલે મેં બે શબ્દ કહું. એટલે અહીં ક્યાંક બજાર નો હવા લેવા વૈયા જવું નહીં હો. ગંગાજીમાં નાવ, તમારા પાપ ઓછા થાય, અને આ શુદ્ધ વિચાર રાખજો, વચનામત વાંચજો, કેમ જીવન જીવવું. પણ હવે જો તમારા હાથમાં છે પછી અમે તો એમ કઈ ખોટું બોલાવું હોય તો બોલજો. એ તો મને કહો કે કયું બોલશો, મેં તો હાલ તો બોલું. મને દેખા ઉતારા પાણી માં દાંત આવે, હું તો એને કહી જો આપડે મુંબઈ વાળા ને કહી દીધું, તમે અમારા પોતાના કહેવા દાવે, પણ આશા નો રાખશો. મારે ગરીબ કોણ ને તવંગર કોણ, એવું મારી આંખ માં રાખવું કે મારે પોહાય કેવી રીતે ભાઈ. તમે તમારું ખોલી લીધે, ખોલી લીધું એટલે આનંદ થી રહી, એમાં અમે નાનો ભરી મારા અહીંયા આવી અને પાછા ખોરાય, એટલે આમાંથી હારું લઈ લેવું, એમાં પાંચ રૂપિયા પાછી લઈ લેવા. એવો પ્રયત્ન કરીને હારા ભગત કહેવાય પર કે દાંત આવે મને, કે આજે કઈ જાતના ભગત મારી વાત ઓલા એ કુતરાને નંદુદ કર્યા તો આવડા ને ધક્કો મારી બહાર કાઢે તો અમે બરાબર અહીં બેસી જવું કહેશે. આવું છે ભાઈ, કોણ છે સાચું કહેવાનું ખોટું? દુઃખ નથી લઈ ગયો ને, જરૂર છે. દાતણ કરવું હોય કાંટા કાઢવા જોઈએ, કાંટા તો કાઢવા છો, કાંટા હું કાઢું, મારે ભલે મહેનત પડે. તમારી સેવા કરવી છે એ વાત હાજી છે, અને ઊંડા ઉતરીને તપાસો, તમારે રડવું જોઈએ, પણ આમાં એકેય ની આંખ માં આંસુ આવતો નથી. મૂળ સંપ્રદાય આખો ઉંટાઈ ગયો તો મારા પેટમાં કોઈને બળતું નથી. લે સંપ્રદાય દિવાલોમાં માણસ બધા ભેળા થઈને એવું ગોખી કાઢી અને પૈસામાં લે, વર્તમાન પાળવામાં નહીં હો. વર્તમાન પાળવાની વાત આવે ત્યાં હેઠું ખાલી દહી જાય છે, થઈ ગઈ, અને પૈસા દીધા એટલે અક્ષધામ ની પાવતી ફાટી ગઈ. પછી એમાં જરાય વાંધો નહીં,
હશન વધ્યું ભાઈ એવું આખા સત્સંગને કહું છો, તમને એકલા નથી. અને અમે તો ગાંડા જેવા થઈ સાચું કહી બહુ સારું અમે તો આ સાધુ ની સેવા બહુ કરો છો ને, અત્યારે પાછી આ કથા રાજકોટ ની શાખા છે એમ સમજો, એમ કેવા દીધું બોલાય. પણ હું એમ કઉ છું, ગરીબ હરી ભગત મળે ને કાઢું કે એક બાજુ અને અમારો હારું. કઈ ખબર જ નથી ગરીબ ભગત ને થતું હશે કેવાય તો ભગત નો કેવાય. આપડે પૈસા દાન આપડે ભગત જબરદાનભાઈ બે ભેવા જબરદાનભાઈ નું શરીર કયું ન કરે ન્યાય મે સાધુ ને મેં કહ્યું મેં કા બે જણા ના હાથ વખતે બૂનું પાણી હોય તો કરી દેજો ભાઈ, નાવાનું સારું. બીજો કરી દે, હું આ હરિભગત ઘેરો આવ્યો છું. એ હરિભગત જ્યાં રહેતા હોય તેના પગમાં મારે હું હાર, એ હરિભગત હલકા ઉતારા મારે અને હું હારા મારો. મેં જોર મારીને કહ્યું ત્યારે એને આમ જોર મારીને મારે મારે નવો ઉતારો મારે માટે નહીં, એ બીજા તો મારે ઉતારા હતા જ નહોતા. પણ આમ કોક ને કઈ અડાવળ કરી દઈએ ક્યાં કરો. અને આ ભનુભાઈ ને સાધુ એ પૂછ્યું, મેં સાધુ ને કહ્યું એ સુખી માણસ છે જરા પૂછજો નહીં, એ પૂછવા ગયા. અમે આ બધા ભેળા આવ્યા છે, એ મારા ભાઈઓ છે, એને મૂકીને હું મારા ઉતારામાં જાઉં ન જાઉં. અમે નો હૃદય જોઈ અને નો પૈસા દઈએ ને તો હૃદયમાંથી રાજી થઈ જઈએ. આવી હમજણ જોઈ આ તો બીજા પડો ખાડામાં અમારે હારો જોઈ, બીજા ખાડામાં પડે તો રાજી હો. હા, લગભગ એવી સમજણ વાળા દાદા
આ જગ્યા હું પડ્યો અહીંથી સીધું આ ડુંગરા માં ચડી શાંતિ થી સાંભળો એટલે વાંધો નહીં આવે. ગંગાજી શુદ્ધ અહીંથી આવ્યા આમ સીધા ભગવાન ના ચરણ માં. અમારે જબરદાન ભાઈ ને પેલા મોકલ્યા હતા તપાસ કરી આવો. એક બાજુ મળી ગયો ને અને ગંગા ને આ પાર છે અને માણસો આની પર ઓછા આવે. આપણે પણ બૈરાન બીજું ત્રીજું ન હોય તો ભજન નું મજા રહે. આ ભગવાન ની દયા થી આ મળી ગયા. તમે બધા પાછા વળી આવ્યા, શાંતિથી ભજન કરીએ છીએ, બહુ આનંદ માં. માનસિક માનવું આ ભગવાન ના ધામ નો દરવાજો છે. એ દરવાજા સુધી આપણે ભૂલી ગયા છે, હવે અંદર જવાનું છે. બદ્રીનારાજ ભગવાન ના ધામ નો દરવાજો છે. મોટા સાધુ એ લખ્યું છે, બદ્રિકાશ્રમ શ્વેત દીપ અને આ લોક માં મોટા સંત એ ત્રણ ઠેકાણે વિષય ની વાસના ટાળે છે, બાકી ક્યાંય ટળતી નથી. જન્મ મરણે રહિત થવું હોય તો આ ત્રણ દરવાજા છે, બદ્રિકાશ્રમ શ્વેત દીપ અને આ લોકમાં મોટા સંત. ત્યાં થઈને ભગવાન ના અક્ષરધામ માં જવાય. મનુષ્ય દેહે બેઠા છીએ, આપણી દ્રષ્ટિ જરાક નાની છે અને મહિમા ઓછો સમજાય છે. છઈ તો ભગવાન ના ધામ ને દરવાજે, પણ જોઈ એટલો હજી આનંદ નો ઉછાળો આવતો નથી. ઉછાળો અહીં જ આવવો જોઈએ. ભગવાન આપશે હોઉં ને એ ભગવાન પાસે અમે પ્રાર્થના કરી. જો આ શિબિર ની યોજના તો થઈ, આ ગંગા કાંઠે, આ ગંગા કાંઠે કેદારના ચરણ માંથી નીકળે, ત્યાંથી ગંગા નીકળ્યા એનું નામ મંદાકિની, બદ્રીનારાયણ થી નીકળ્યા એનું નામ અલકનંદા. બે ભેળા કેદાર માંથી, પછી મંદાકિની નામ મટી ગયું, અલકનંદા રહ્યો. ત્યાંથી નીચે આવે તો દેવપ્રયાગ છે. જ્યાં રામચંદ્રજી ભગવાને 11,000 વર્ષ તપશ્ચર્યા કરેલી, ત્યાં મંદાકિની અલકનંદા નામ મટી ગયો. અને પછી આ ભાગીરથી આવીને ભળે છે. પછી આ ભાગીરથી થઈ બહાર નીકળ્યા પછી નામ કેવળ ગંગાજી રહ્યું. પછી આપણે કાયિક માની માનસિક અને વાચિક જીવ પ્રાણી માત્ર ત્રણ પ્રકારના પાપ માં લપટાય છે, કા દેહ કરીને, વાણીએ કરીને અને મને કરીને. ત્રણેયના પાપ આના દર્શન થી, આમાં સ્નાન કરવાથી, એનો સ્પર્શ કરવાથી પણ મટી જાય છે એમ શાસ્ત્ર કહે છે. આપણી શ્રદ્ધા જોઈએ,
આપણો માલીમાં ઉત્સાહ જોઈએ એટલે આવા બધા ભેળા આપણે થયા છીએ આપણે કોરા થવા માટે. જે કઈ છાંટા ઉડ્યા હોય જીવન ના એ આમાંથી શુદ્ધ થઈ જવાયો આનંદ આવી જાય. આ ગંગા ના પાણી પાસે આવો એ આનંદ નો રહેવો જોઈએ. અહીંયા તરત બોલું યાદ આવું અહીંથી આવે છે. દિવ્યતા પ્રગટ થવી જોઈએ. હું એ ભગવાન ના ચરણ માંથી આવતું જળ એમાં હું સ્નાન કરું છું તો આપણા પાપ ની નિવૃત્તિ થાય છે. આ એટલા માટે અહીં ભેળા થયા છે. ઘેરે ગોકાગડીએ યંત્રવાદ છે આજે કે યાય પણ પાણી નો મેળ કરે તો નવાય બટરી હો. આ એવું નથી. આ કઈક માલિપાની આંતર શુદ્ધિ આપે છે. દૈહિક કેવળ શુદ્ધિ નથી આંતર શુદ્ધિ. આ એટલા માટે આ ભેળા થયા છે. ભેળા માં પાછા જાજા ભગત છે જાજા છે. પણ હવે વિચાર કોકે કર્યો હોય ને કોકે ન કર્યો હોય. નળિયા છે નળિયા. એકલું નળિયું કાચું એની ઉપર ગમે એટલો અગ્નિ નાખો એ નળિયું પાકે નહી હોય. નળિયું નિંભાળામાં જ પાકે. નિંભાળામાં કઈ અગ્નિ હોય નહી. એમ તો કૂચો જરા જરા હોય. ત્યાં લાકડા ન હોય કઈ ન હોય. કૂચો હોય હા પણ એમાં લાખો નળિયા એક હારે પાકી જાય છે. વાંકાચું કઈ ન થાય અને એ માણસ ને વાપરવામાં કામ આવી જાય. એ આપણે નળિયા ની પેઠે ભેળા થયા છીએ. માની પાટી અંતર ભાવ એવો રાખો ને એ આપણામાં પાક આવી જાય. આ નળિયું બીજાના કામમાં આવે. બીજાના કલ્યાણ કરવામાં ઉપયોગ થવાય તો એ બરાબર કહેવાય. ભગવાને આ સંજોગ આપ્યો છે. હર્ષભેર હવે એ ભગવતી ગંગામાં આપણે સ્નાન કરી લઈએ. સહજાનંદ સ્વામી મહારાજ.